સંખ્યા પણ વધી, હવે 161 થશે. નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શપથ લેવડાવશે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી ધારાસભ્ય પદે ચૂંટાયા છે. આ સાથે વિધાનસભાની કુલ સંખ્યા 182 પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ જશે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. તો વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ચુક્યા છે. ગૌતમ, થોડીક જ વારના ધારાસભ્યો શપથ લેવાના છે, ત્યાંથી શું માહિતી મળી રહી છે? મિત્તલ, લોકસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે જ પક્ષપલટાની મોસમ જે છે તે શરૂ થઈ હતી ને તે પૈકી 6 જેટલી જે બેઠકો જે છે તેમાં જે ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો હતો, એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી, તેમાંથી એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો સમાવેશ થાય છે, એક અપક્ષના ઉમેદવારનો સમાવેશ થાય છે અને 4 જેટલા જે ધારાસભ્યો જે છે તે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. તમામ ધારાસભ્યો જે છે તે લોકસભાની જે ચૂંટણી યોજાઈ હતી તેની સાથે પેટા ચૂંટણી પણ વિધાનસભાની યોજાઈ હતી. આ તમામ બેઠકો ઉપર વિજય જે છે તે મેળવ્યો હતો અને વિજય મેળવ્યા બાદ આજે વિધિવત રીતે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં જઈ રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે છે તે આજે શપથ જે છે તે લેવાના છે. વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષસ્થાને આજે શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે, જેમાં પોરબંદરથી ચૂંટાયેલા અર્જુન મોઢવાડિયા જે છે તે શપથ લેવાના છે. એ જ રીતે માણાવદરથી ચૂંટાયેલા અરવિંદ લાડાણી જે છે તે પણ શપથ લેવાના છે. ખંભાતથી ચૂંટાયેલા ચિરાગ પટેલ જે છે તે પણ શપથ લેવાના છે. વિજાપુરથી ચૂંટાયેલા સીજે ચાવડા જે છે તે પણ શપથ જે છે તે લેવાના છે અને એ જ રીતે વાઘોડિયાથી ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે તે પણ શપથ લેવાના છે. એમ પાંચે પાંચ ધારાસભ્યો જે છે અત્યારે હાલ વિધાનસભા ઉપર પહોંચી ચૂક્યા છે. સેકન્ડ ફ્લોરની અંદર આ તમામ ધારાસભ્યો જે છે અધ્યક્ષના નિવાસ સ્થાન, અધ્યક્ષનું જે સ્થાન છે ત્યાં પહોંચશે અને ત્યાં તેઓ ધારાસભ્ય પદના શપથ લેશે. જી બિલકુલ. અને આ સાથે ભાજપની 161 બેઠક હવે એટલે થઈ જવાની છે, એટલે ક્યાંક ને ક્યાંક વધુ જે મક્કમતાથી અને વધુ કહી શકાય કે ભાજપ દ્વારા જે સંખ્યાબળ છે તે વધવાનું છે. ગૌતમ, ચોક્કસથી 156 જેટલી જે બેઠકો જે વિધાનસભાની 2022ની જે ચૂંટણી જે છે તે યોજાઈ હતી અને તે બાદ જે વિધાનસભાની અંદર ગાબડું પડ્યું એટલે ત્યારબાદ હવે 5 બેઠકો જે છે તેનો સીધો સમાવેશ જે છે તે ભારતીય જનતા પાર્ટીને સામે મળ્યો છે, તેનું સીધું સમર્થન મળ્યું છે. એટલે કે હવે 161 જેટલા ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીને એટલે કે શાસક પક્ષના થઈ જશે. એટલે કે આમ રેકોર્ડ બ્રેક ધારાસભ્યો જે છે તે ભારતીય જનતા પાર્ટીના થઈ જશે. અગાઉ પણ અનેક રેકોર્ડો જે હતા તેને તે તૂટી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું ત્યારે, અને ત્યારબાદ વધુ એક રેકોર્ડ જે છે તે સર્જાવા જઈ રહ્યો છે. એટલે કે 161 જેટલું જે સંખ્યાબળ છે તે ભારતીય જનતા પાર્ટીના સમર્થન સાથેનું ધારાસભ્ય જૂથ બળ જે છે તે મળ્યું છે. અત્યારે હાલ એક બાદ એક ધારાસભ્યો જે છે તે વિધાનસભાના ફ્લોર ઉપર આવી રહ્યા છે અને અધ્યક્ષની ચેમ્બરમાં જઈ રહ્યા છે અને તમામ ધારાસભ્યો જે તે ટૂંક સમયની અંદર પોતાના ધારાસભ્ય પદના શપથ જે છે તે લેશે. મહત્વનું એ છે કે સાથે સાથે 2 જેટલી બેઠકો ઉપર આગામી દિવસોની અંદર પેટા ચૂંટણી પણ યોજાશે, તેમાંથી જે ગેનીબેન જે છે તે લોકસભાની ચૂંટણી જે છે તે લડ્યા હતા અને તેમાંથી હવે તેમની જે બેઠક જે છે તે ખાલી પડશે. એ જ રીતે અગાઉ ભૂપત ભાયાણી જે તે વિસાવદરથી જે ચૂંટણી જે છે તેમણે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તેમના કોર્ટમાં સમગ્ર કાર્યવાહી હોવાના કારણે ત્યાં પણ ફરી એકવાર જે ચૂંટણી જે છે તે આગામી દિવસોની અંદર રહેશે. એટલે કે હાલ વિધાનસભાની 2 બેઠકો જે છે તે ખાલી છે, 161 જેટલા જો સંખ્યાબળ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. જી બિલકુલ ગૌતમ. અને આ સાથે કેન્દ્ર લેવલની જો વાત કરીએ તો વિપક્ષ આ વખતે મજબૂત થવાનું છે, પરંતુ ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો વિપક્ષે ક્યાંક ને ક્યાંક હવે વધુ મહેનત કરવી પડશે, કારણ કે સીટો ઓછી છે. ચોક્કસથી કહી શકાય કે વિપક્ષની જે 17 જેટલી બેઠકો હતી તેમાંથી પણ મોટું ગાબડું જે છે તે પડ્યું હતું. એટલે કે 4 જેટલા ધારાસભ્યો જે છે તેમણે રાજીનામું આપ્યું હતું, ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી. એટલે કે આમ વિપક્ષ જે છે તે તૂટતી વારંવાર જોવા મળે છે. અનેક ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર યોજાતી હોય છે અને ત્યારે પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળે છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે
એક બાદ એક ધારાસભ્યો જે છે તે આવી ગયા. ઋષિકેશ પટેલ જે છે તે પણ અહીંયા જોવા મળ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઋષિકેશભાઈ, આજે 5 ધારાસભ્યો જે છે તે શપથ લેવાના છે, કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? આજની તારીખ એ ભૂતકાળના ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલા ધારાસભ્ય સાથેની ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. 156 હતા, જેમાં હવે આજે 5નો ઉમેરો થઈ રહ્યો છે. 161 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કુલ મળીને આજે થવાના છે. એ પૈકીના જે લોકસભાની ચૂંટણી સાથે જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં 5-5 ખૂબ મોટી બહુમતી સાથે 5-5 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે. અને આજે આદરણીય સ્પીકરશ્રી એમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવવા. લોકસભામાં આમ જોવા જોઈએ તો વિપક્ષ મજબૂત બન્યો છે, પણ ગુજરાતમાં નામો નિશાન પામતું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતની અંદર પણ 26માંથી 25 બેઠકો જીતેલી છે, એટલે અહીંયા આગળ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ સતત 2002 પછી સતત સારામાં સારો દેખાવ ઉતરો ઉતર રહ્યો છે. અને આજે પ્રત્યેક ઘર સુધી, પ્રત્યેક લોકોના મન સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ચૂકી છે. પ્રત્યેકના મન સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ચૂકી છે તે પ્રકારની વાત ઋષિકેશ પટેલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે વિપક્ષ જે છે તે અત્યારે હાલ તો અહીંયા ગુજરાતની અંદર નબળો પડ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સબળો પક્ષ બનતી હોય તે પ્રકારની વાત જે પ્રવક્તા મંત્રી જે છે ઋષિકેશ પટેલ તે પણ કરી રહ્યા છે. જી ગૌતમ, આભાર માહિતી બદલ. તો થોડીક જ વારમાં ધારાસભ્યો શપથ લેવાના છે, દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતેથી નવા 5 એમએલએ કે જે આજે શપથ લેશે. આ બધી ધારણાઓ હાસ્યાસ્પદ છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય આવી શરતો હોતી નથી અને હું શરતો મૂકું એવો મારો સ્વભાવ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓની જે કક્ષાએ જરૂરિયાત હોય એ કક્ષાએ એમને જવાબદારી સોંપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પક્ષમાં કે બીજે ક્યાંય જ્યાં પણ મારી જરૂર છે અને જે જવાબદારી સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક બજાવવાનો મેં સંકલ્પ કરેલો છું. એની એવો કોઈ સિરસ્તો રહ્યો નથી કે કોઈને એક ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાય તો એને ચોક્કસ હોદ્દો જ આપવાનો, એવું ક્યારેય હોતું નથી. જ્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે કંઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા પાસે મૂકવામાં આવતી હતી. હવે જ્યારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે, જ્યારે બજેટ બનતું હશે ત્યારે, જ્યારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં, એમાં પણ કંઈક ઉણપો છે 100% બતાવશું. અને સાથે રહીને કોઈ ઉણપ ન રહી જાય અને પ્રજાલક્ષી, પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ, વધુ નિયમો, બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ, વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બજાવીશું. એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે, ત્યારે બને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી જ્યારે ખંભાતની જનતાએ આપી છે ત્યારે અમે ખરા ઉતરીશું.